અંકલેશ્વરમાં આરટીઆઈ કાર્યકર્તાની હત્યાનો મુખ્ય સૂત્રધાર પેરાફ્લો સ્કોરની ટીમે ઝડપી પાડ્યો હતો. 2022માં 3 ઓગસ્ટના રાત્રિના આરટીઆઈ કાર્યકર્તા સદાક્ત અહેમદ ઉર્ફ મુસા સઈદ અહેમદ વાડીવાલા પર ગોળીબાર થયો હતો. 6 દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 2022માં ચકચારી આરટીઆઈ કાર્યકર્તા સદાક્ત અહેમદ ઉર્ફ મુસા સઈદ અહેમદ વાડીવાળાની હત્યાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ સાથે 2.5 વર્ષ બાદ ઝડપાઈ જવા પામ્યો છે. બનાવની ટૂંક વિગત અનુસાર 3 ઓગસ્ટ 2022ની રાત્રિના 11:30 વાગ્યે સદાક્ત અહેમદ ઉર્ફ મુસા સઈદ અહેમદ વાડીવાળા તેના ઘર આગળ 3 ઇસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે તેમની પત્ની અફસાનાબેનની ફરિયાદ નોંધાતા તેઓ દ્વારા તેના પતિ પર સલીમ ઉર્ફ લોટા ઉસ્માન શાહ તથા અલ નૂર કોમ્પ્લેક્સના બિલ્ડર અઝહર રિયાઝ ઉર્ફ ભગવાન અને મહંમદ સફી ઉર્ફ કાનાની ગુલામ અલી શેખ ફાયરિંગ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી, જેમાં સકમંદ સફી ઉર્ફ કાનાની સામે ગત પાલિકાની ચૂંટણી અપક્ષ ઉમેદવારીના મુદ્દે રાજકીય અદાવત ચાલી રહી હતી અને તેના ઘર પાછળ રહેતા હતા. વધુમાં સફીના બિલ્ડર મિત્રના ગેરકાયદેસર બાંધકામ અલ નૂર કોમ્પ્લેક્સ બનાવે તેની આરટીઆઈ કરી બોડામાં ફરિયાદ કરી હતી, જેમાં કોમ્પ્લેક્સ સીલ મારી દેવામાં આવ્યું હતું, જેનો વેરભાવ રાખી 3 ઇસમોએ પ્લાનિંગ કરી તેના પતિ પર ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે ઝડપી પાડેલા આરોપીની કબૂલાતમાં સફી ઉર્ફ કાનાની મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગત 23 નવેમ્બર 2023ના રોજ પોલીસ દ્વારા મહંમદ સફી ઉર્ફ કાનાની ગુલામ અલી શેખ વિરુદ્ધ ફરાર વોરંટ પણ કોર્ટમાંથી જાહેર કર્યું હતું. 2.5 વર્ષથી પોલીસ ધરપકડતી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવાની કવાયત પેરાફ્લો સ્કોરના પીએસઆઈ ડીએ તુવર અને ટીમ દ્વારા તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી વોચ શરૂ કરી હતી, જે દરમિયાન મહંમદ સફી ઉર્ફ કાનાની ગુલામ અલી શેખ પોતાના ઘર તરફ અંકલેશ્વરમાં આવનાર હોવાની ચોક્કસ ટીપ મળી હતી, જે માહિતીના આધારે અંતે મહંમદ સફી ઉર્ફ કાનાની ગુલામ અલી શેખ આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મારામારી જુગાર સહિતના 3 ગુના દાખલ થયા છે, ત્યારે હત્યાનો મુખ્ય કાવતરાખોર ઝડપાઈ જતા પોલીસે સંયોગિક પુરાવા એકત્ર કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.